આસિયાનના મંચ પરથી ડ્રેગનને આજે મોટો ડોઝ મળ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ આસિયાન સંમેલનમાં સંબોધતા આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ સાથે જ તેમણે આતંકવાદ તેમજ વિસ્તારવાદ મુદ્દે આસિયાનના દેશોને એક થવા આહવાન કર્યું હતું. ચીન વિરુદ્ધ વિશ્વના ચાર મહારથીઓએ મિલાવ્યા હાથ. ડ્રેગન વિરુદ્ધ ચતુર્ભુજનો માસ્ટર પ્લાન. ચીનની વિસ્તારવાદી નીતિને લગાવશે બ્રેક. આસિયાનના મંચથી મિશન ડ્રેગનનો આગાઝ. ફિલિપાઈન્સની રાજધાનીમાં મળેલું આસિયાન સંમેલન 2017 અનેક રીતે મહત્વનું છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી ઘૂસણખોરીને નાથવા માટે વિશ્વના ચાર મહારથીઓ એક થયા છે. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતે ચીન વિરુદ્ધ હાથ મિલાવી લીધા છે. ત્યારે આસિયાનને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ ચીન પર આડકતરી રીતે નિશાન સાધ્યું. આસિયાનના સભ્ય દેશોના પ્રતિનિધિઓને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ વિરુદ્ધ સંઘર્ષમાં તમામ સભ્ય દેશોને જોડાવા આહવાન કર્યું. ભારત એવં આસિયાન કે બીચ કાયમ સામુદ્રિક સંબંધો કી વજહ સે હજારો વર્ષ પહેલે હમારે વ્યાપારિક સંબંધ સ્થાપિત હુએ થે તથા હમે સાથ મિલકર ઇને ઓર મજબૂત બનાના હોગા. એક ક્ષેત્ર કે હિતો ઓર શાંતિપૂર્ણ વિકાસ કો ધ્યાનમાં રખતે હુએ નિયમો પર આધારિત ક્ષેત્રીય સુરક્ષા ઢાંચે કી સ્થાપના કે લીએ ભારત આસિયાન કો અપના સમર્થન જારી રખેગા. હમને અપને અપને દેશો મેં આતંકવાદ તથા ઉગ્રવાદ સે કડા સંઘર્ષ કિયા હૈ. અબ સમય આ ગયા હૈ જબ હમ ઇસ મહત્વપૂર્ણ વિષય પર આપસી સહયોગ બઢાકર ઇસ ચુનૌતી કા મિલજુલ કરકે સામના ભી કરે. પ્રધાનમંત્રી મોદીનું આ નિશાન ડ્રેગન પર હતું, જે આતંકવાદ મુદ્દે ભારતના પ્રયાસોને અવરોધી રહ્યું છે. મોદીએ કહ્યું કે ક્ષેત્ર માટે નિયમ આધારિત સુરક્ષા વ્યવસ્થાના માળખા માટે ભારત આસિયાનને પોતાનું સમર્થન આપે છે. પ્રધાનમંત્રી મોદીના આ નિવેદનને ચીન પર સીધા પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પૂર્વે આસિયાનમાં ચાર મહારથીઓની મુલાકાતથી ચીન ચિંતિત છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત આસિયાનને પોતાની એક્ટ ઈસ્ટ પોલિસી અંતર્ગત પ્રાથમિકતા તરીકે મૂકે છે. આસિયાન સાથેના અમારા સંબંધો જૂના છે અને અમે આ સહકારને મજબૂત બનાવવા માંગીએ છીએ. આસિયાન સંમેલનમાં દક્ષિણ ચીન સાગરનો વિવાદ ઉડીને આંખે વળગ્યો છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી સૈન્ય તાકાતને લઈ વિયેતનામ, ફિલિપાઈન્સ અને બ્રુનેઈ જેવા આસિયાન દેશો ચીનનો વિરોધ કરી ચૂક્યા છે. ત્યારે હવે આ મુદ્દે વિશ્વના ચાર મોટા દેશોએ હાથ મિલાવી લીધા છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાઓ વચ્ચે આ બેઠક મળી હતી, જેને લઈ ચીનના પેટમાં તેલ રેડાયો છે. આસિયાન મંચ પરથી સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક આગેવાનોને 2018ના ગણતંત્ર સમારોહમાં સામેલ થવા આમંત્રણ પણ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશની જનતા ગણતંત્ર સમારોહ પર વૈશ્વિક નેતાઓનું હાર્દિક સ્વાગત કરશે. ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં યોજાયેલા આસિયાન સંમેલન 2017નું સમાપન 16 નવેમ્બરના રોજ થશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.